નમસ્તે મિત્રો, ઓરા વિશે મેં થોડુંક લખ્યું છે. ઓરા ઓરા કેવી રીતના આપણી અંદર આવે છે, તો આપણી વૃત્તિ કેવી છે, આપણું ચરિત્ર કેવું છે. ભગવાને આપણને ઈચ્છા સ્વાતંત્ર્ય આપેલું છે. ઈચ્છા સ્વાતંત્ર્ય હોવાના કારણે આપણે આપણી રીતે વિચારી શકીએ છીએ. આપણે એમ કે ઈશ્વરની ઈચ્છા હશે તો થશે. ઈશ્વરની ઈચ્છા તો છે જ, બધા મહાકાવ્યો લખે, બધા પાસ થાય, બધા કવિ વ્યાસને વાલ્મીકી થાય અને મહાકાવ્યો આપણા હાથે રચાય, એવું ઈશ્વર ઈચ્છે છે. ઈશ્વરની ઈચ્છા તો અવિરત નિરંતર છે, પરંતુ આપણે શું ઈચ્છીએ છીએ? કારણ કે ઈચ્છા સ્વાતંત્ર્ય આપણને મળેલું છે, ઈચ્છા આપણે કરવાની છે. અને આપણે જેવી ઈચ્છા કરીએ છીએ, સંકલ્પ જેવો કરીએ છીએ, એવી વૃત્તિ આપણી અંદર નિર્માણ થાય છે, એવી શક્તિ ઈશ્વર આપણને આપે છે. એટલે આવી રીતની મનુષ્યની અંદર એક ઓરા ઉત્પન્ન થતા હોય છે. ઓરા એટલે એક જાતનું વાઇબ્રેશન, એક જાતનો પ્રકાશ. એ અહીંયા બેઠા બેઠા માણસ વિશ્વની કોઈ ઘટનાને ઘટાડી શકે, કોઈ જગ્યાએ ધ્રુજારી, કોઈ જગ્યાએ ભૂકંપ લઈ આવી શકે. આ તાકાત એટલે ઓરા છે. મનુષ્યની અંદર આવા ઓરા વાઇબ્રેશનો એની આસપાસ ફરતા હોય છે. પોઝિટિવ માણસ હોય છે, એની પાસે કોઈ ખરાબ ઓરા આવે તો એની અંદર ઘૂસી નથી શકતા. અને પોઝિટિવ માણસ કોઈનું ખરાબ ઈચ્છતું ન હોય, પણ જો ઈચ્છે તો એના જે વાઇબ્રેશનો છે એ માણસને ઘાયલ કરી શકે છે, એ માણસને નુકસાન કરી શકે છે. આપણે શ્રાપ કહેતા પહેલાં કે એને શ્રાપ આપી દીધો. શ્રાપ એટલે બીજું કંઈ નહીં, આપણી આસપાસ એક કવચ છે. આ કવચ છે એ આપણું સુરક્ષા કવચ છે, આપણું રક્ષણ કરે છે, આપણી ઓરા છે. પોઝિટિવ માણસ હોય એની વિશે કદાચ કોઈ ખરાબમાં ખરાબ માણસ ગમે એટલું ખરાબ વિચારે અને એની તરફ એવા વાઇબ્રેશનો મોકલે તો પોઝિટિવ માણસનું કવચ એનું રક્ષણ કરે છે. પરંતુ પોઝિટિવ માણસ જ્યારે કોઈ વિશે ખરાબ વિચારે છે ત્યારે એનું જે કવચ છે, એના જે સૈનિકો છે, એનું રક્ષણ કરવાવાળા સૈનિકો છે, એમાંથી નીકળી અને એ જેનું ખરાબ ઈચ્છે છે, પોઝિટિવ માણસ જો ખરાબ ઈચ્છે તો એ જેનું ખરાબ ઈચ્છે છે ત્યાં એના ઓરા એમને નુકસાન કરે છે. એ નુકસાન કરે ત્યારે એની આસપાસથી આ ઓરા જતા રહ્યા હોય છે, અથવા ગાબડું પડી ગયું હોય છે, હોલ પડી ગયું છે. એવા સમયે કોઈ ખરાબ માણસ એના વિશે ખરાબ વિચારે તો એ ઘાયલ થઈ શકે. એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગની વાત કરી છે, હંમેશા મંગલ થવાની વાત અને મંગલ વિચારવાની વાત કરી, સર્વત્ર સુખી સંતુલનની વાત કરી છે. એની પાછળનું કારણ છે આપણા ઓરા છે, એ વાઇબ્રેશનો છે, એ જબરજસ્ત કામ કરી શકે છે. આજે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે આપણી અંદરથી આવા ઓરા નીકળે છે, પ્રકાશ નીકળે છે. તમે જંગલમાં જશો ને, એના ગીરના જંગલમાં મેં અનુભવેલું છે કે કેટલાક પ્રકાશપ્રેમી ફૂદડાઓ આપણી આંખની આસપાસ ઉડતા હોય છે અથવા આપણા હાથ પાસે આવે છે. એ શું છે? કારણ કે માણસનું કેન્દ્ર, પ્રકાશનું કેન્દ્ર, ઓરાનું કેન્દ્ર આંખ અને હાથ છે. પહેલાંના દેવી દેવતાઓમાં આશીર્વાદ આપતા એટલે આમાંથી પ્રકાશ નીકળતો અને આંધળા માણસને આંખ મળી જતી, અથવા તો આંખની અંદરથી એવો સેડ્યો જતો. અને પહેલાંના ઋષિઓ આશ્રમની અંદર જોઈએ ને તો એને સાપને પકડે તો સાપ એના ખોળામાં આવીને રમે, અથવા તો ઋષિના આશ્રમની અંદર વાઘ અને હરણ બંને એકસાથે બેઠા હોય છે. શા માટે? કારણ કે ઋષિ છે એના વાઇબ્રેશનની અંદર વાઘ આવે તો એની હિંસકતા ચાલી જાય છે, અને હરણ એના વાઇબ્રેશનની અંદર બેઠું હોય તો એની ભીરુતા પણ ચાલી જાય, એનો ડર ચાલી જાય છે. એટલે વાઘ અને હરણ એકસાથે ઋષિઓના આશ્રમની અંદર જોવા મળતા, એની પાછળનું કારણ શું હતું? એના વાઇબ્રેશનો હતા, એના ઓરા હતા. એટલે આપણા ઓરા વિશ્વના દૂર દૂરના પ્રસંગો સુધી, ઘટનાઓ સુધી એ ઘટતા હોય છે, કામ કરતા હોય છે. અતિ મનસનો ખ્યાલ જે શ્રી અરવિંદે આપ્યો છે એ પણ એ પ્રકારના ઓરા જ છે. અને લેમનીઝ નામના એક ફિલોસોફરે ચિદણુઓની વાત આપી, ઉર્ધ્વની અંદર જતાં જતાં ચિદણું એક મહામહિમ બની જાય, ઈશ્વર બની જાય છે. આ ચિદણું પણ એ માણસના ઓરા જ છે. એટલે આપણે કેવી વૃત્તિના છીએ, કેવા માણસોની સાથે ચાલીએ છીએ, કેવા માણસોને આપણે સપોર્ટ કરીએ છીએ, એની ઉપર આપણા ઓરા નક્કી થાય. ઓરા એટલે બીજું કંઈ નહીં, આપણું ચરિત્ર, આપણું ચારિત્ર છે. એના દ્વારા આપણે જો ખરાબ ચરિત્ર હોય, ખરાબ ઓરા હોય તો આપણે નુકસાન પણ થાય, અને સારા ઓરા હોય તો આપણને ફાયદો પણ થાય છે. મેં ઓરા વિશે થોડુંક લખ્યું છે. કારણ કે જો દુર્યોધન હતો તો એ ખરાબ માણસ હતો, કર્ણ હતો સારો હતો, પણ એણે હંમેશા સપોર્ટ કોને કર્યો? દુર્યોધનને કર્યો. એના કારણે સારો હોવા છતાં, પોઝિટિવ સારો માણસ હોવા છતાં એ જીવનભર હેરાન થયો છે. એટલે એની ઉપર આપણે ઘણી વખત હેરાન થતા હોઈએ છીએ, ઘણી વખત આપણને ફાયદો થતો હોય છે. એ આપણી આસપાસના વિશ્વની અંદર આપણે કેવા માણસોની પાસે ફરીએ છીએ ને એ આધાર રાખે છે. વિશ્વનું કોઈ સ્થળ ખરાબ કે સારું હોતું નથી, દરેક સ્થળ તો છે ને પવિત્ર જ હોય છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ, કણકણની અંદર ભગવાન બેઠો છે. સ્થળ ખરાબ કે સારું નથી,
પણ માણસની અંદર એની વૃત્તિના કારણે નિર્માણ થયેલા ઓરા છે, વાઇબ્રેશનો છે, એ આપણને ફાયદો અને નુકસાન કરતા હોય છે. વાંચું છું. મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. મનુષ્યમાં જે સૌંદર્ય અને વૈભવની સંભાવનાઓ છે તે અન્ય કોઈ યોનિમાં નથી. તેનું કારણ તેના હાથમાં રહેલ ઈચ્છા સ્વાતંત્ર્ય છે. તે ઈચ્છા સ્વાતંત્ર્યના કારણે મનુષ્ય પૂર્ણ બની શકે છે, અહમ બ્રહ્માસ્મી બની શકે છે, તે અતિમનસ યા ઉચ્ચતર ચિદ્રણું બની શકે છે. માટે ઈશ્વરમાં ઓરા છે, તે ઓરા અન્ય કોઈ જીવમાં નથી. મનુષ્યના આંતરમાનસના વ્યવહારો પ્રમાણે તેનામાં એક વાઇબ્રેશનો બને છે, તેને ચરિત્ર કહી શકાય. સૌ મનુષ્ય બહારથી તો એક સમાન લાગે છે, પરંતુ મનુષ્ય મનુષ્ય વચ્ચે જે ભેદ છે તે આંતરમાનસનો ભેદ છે. એક મનુષ્ય નર હોઈ શકે અને બીજો દેવ હોઈ શકે તો ત્રીજો દાનવ પણ હોઈ શકે છે. એક સામાન્ય મનુષ્ય છે તો બીજો આર્ષદ્રષ્ટા પણ હોઈ શકે. આર્ષદ્રષ્ટા અને બીજો એક સામાન્ય મનુષ્ય દેખાવે સમાન લાગનારા છે, પરંતુ તેમાં એક પશુ જેવી વૃત્તિનો કે ક્ષુદ્ર જેવી વૃત્તિનો છે, જ્યારે બીજો સમગ્ર બ્રહ્માંડ ઉપર અસર કરનારો અને સારા વિશ્વ પર પ્રભાવ લઈ આવનારો હોઈ શકે છે. તે જ ઓરા, એ જ વાઇબ્રેશનો છે. આપણે ઘણી વખત કહીએ ને આર્ષદ્રષ્ટાઓ ઋષિઓ બ્રહ્મચર્યની વાત કરે છે, તો એનાથી શું થઈ ગયું? ઋષિ એટલે કોણ? માણસ જેવો માણસ, હું છું એવો ઋષિ છે. પણ નહીં, હું અને ઋષિની અંદર જમીન અને આસમાનનો ફરક છે. એણે પોતાની ભીતરની અંદરથી પોતાની પોતાની જે અતિન્દ્રિય શક્તિઓને જાગૃત કરી લીધી છે. એવા માણસના વાઇબ્રેશનો ઓરાવો એ સત્યને જાણી શકતા હોય છે, સત્યને પામી શકતા હોય છે. એટલે એનું બતાવેલું સત્ય એ સત્ય છે, મારું બતાવેલું સત્ય એ સત્ય નથી. તમે શું વિચારો છો? તમે કેવી વ્યક્તિના સંઘમાં અને સંઘમાં ફરો છો? કેવી વ્યક્તિના સંઘમાં અને સંઘમાં ફરો છો, બેસો છો કે વસો છો? તમે કોને સપોર્ટ કરો છો? તમારી શક્તિને તમે ક્યાં અને કોના માટે વાપરો છો? તે બધું જ તમારું ચરિત્ર છે, અને તે ચરિત્રના ઓરા બને છે. એ ઓરા તમને બચાવે છે યા ફસાવે છે, અને વિશ્વ નિસર્ગ મારફત તમારા આધિ વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. એ આપણી જે જીવનની આધિ વ્યાધિ ને ઉપાધિ હોય ને, એ નિર્માણ કરનારા આ ઓરાઓ છે, અને એ વિશ્વ નિસર્ગ દ્વારા, વિશ્વ નિયમ દ્વારા, વિશ્વ કાનૂન દ્વારા એ નક્કી થાય છે. ક્યારેક એવી વ્યક્તિના કારણે તમે બચતા હશો, તો ક્યારેક એવી વ્યક્તિના કારણે તમે ક્યાંક ફસાતા હશો. આપણી સાથે ચાલનારી વ્યક્તિ કોણ છે અને આપણે કોની સાથે ચાલી રહ્યા છીએ, આ બંને આપણી સમસ્યા કે સુવિધાનું કારણ બને છે. હલકી વ્યક્તિના સંગમાં ન રહો. જે નેગેટિવ ચરિત્રહીન અને વૃત્તિના નિમ્ન છે તેના સંગમાં ન રહેવું, કે ન તો તેની સાથે, ન તો તેને સાથે રાખવા. આવા માણસોનો ક્યારેય ઉપકાર પણ ન લેવો, અને એને ક્યારેય સપોર્ટ પણ ન કરવો. કર્ણ જેવા કર્ણ માણસે એક વખત આવા માણસના ઉપકારની અંદર આવી ગયા પછી એનું જીવન એકદમ અધપતિત થઈ જાય છે, આપણે જોઈ શકીએ છીએ. સાધુતા અને શીલ ગમે તેના દ્વારા અને ગમે ત્યારે આપણું કલ્યાણ કરતું રહેતું હોય છે. તે જંગલમાં હોય, વિવાદમાં હોઈએ, પ્રવાસમાં હોઈએ, પર્વતો વચ્ચે હોઈએ, જળમાં, દરિયામાં, વિષાદમાં, અરણ્યમાં, શત્રુઓની વચ્ચે કે રણમાં, હંમેશા આપણું રક્ષણ અને આપણું કલ્યાણ કરે છે. કોઈ જમીન કે જગ્યા કરતાં આપણું સ્વચરિત્ર અને તેના ઓરા જ મંગલ છે. મંગલ તેવું સમજી ચરિત્રવાન બનવું જોઈએ, અને ચરિત્રહીનતાથી સ્વયોજન દૂર રહેવું જોઈએ, અને આવા વ્યક્તિઓથી પણ આપણે દૂર રહેવું જોઈએ. આ આપણા સુખ અને દુઃખનું, આપણી આફતો, મુશ્કેલી અને આપણી સુવિધાઓનું કારણ હોય છે. વસ્તુ છે.